तो विद्यार्थी मित्रों हवे बात छे के विद्युत प्रवाहनी तापीय असर। तो आपणे सामान्य रीते वात करीए के ज्यारे पण कोई परिपथ छे तो परिपथनी अंदरथी विद्युत प्रवाहनुं वहन थाय छे त्यारे तमने खबर छे के परिपथनो जे घटक छे ए घटक छे विद्युत प्रवाहनो उपयोग करे छे एटले एक ऊर्जा मेळवे छे अने कार्य करे छे। दाखला तरीके आपणे वात करीए तो पंखानी, तो पंखो હોય છે ત્યારે તેને વિદ્યુત પ્રવાહ મળે છે ત્યારે પંખો ફરે છે, પંખો ફરે છે એટલે પવન ઊર્જા એક મળે છે તમને, એટલે વિદ્યુત ઊર્જાનું પવન ઊર્જામાં રૂપાંતર થાય છે। પણ એની સાથે સાથે વધારે સમય સુધી જો તમે પંખાને કાર્યરત રાખો તો શું થાય છે, પંખાને પછી તમે બંધ કરીને અડો દો તો પંખો ગરમ થાય છે, એટલે સાથે સાથે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય છે। તો ઉષ્મા શેના કારણે ઉત્પન્ન થાય છે, તો વિદ્યુત પ્રવાહ જ્યારે પરિપથની અંદર વહન પામે છે ત્યારે એને વહન થતો નથી અથવા વહન દેવામાં આવતો નથી, કયા કારણે, તો અવરોધોના અર્ચણના કારણે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી વહી શકતો નથી અને જે ઉષ્મા સ્વરૂપે ઊર્જા વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે છે, જે એક પ્રકારનો વિદ્યુત પ્રવાહનો વ્યય છે। કેમ કે ત્યાં આપણે પંખાની ગતિમાં લાવવા ગતિ ઊર્જાની જરૂર છે, ઉષ્મા ઊર્જાની જરૂર નથી। પણ ઘણી એવી જગ્યાએ છે કે ત્યાં વિદ્યુત પ્રવાહમાંથી ઉષ્મા ઊર્જા મેળવવી હોય તો આપણે શું કરીએ છીએ કે અવરોધોનું જ એકલું જોડાણ કરેલું છે, પરિપથની અંદર એવા વધારે મૂલ્યના અવરોધો જોડેલા છે જેથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકતો નથી, જેથી વિદ્યુત ઊર્જા વધારે ને વધારે પ્રમાણમાં ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે અથવા તો ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે। તો અહીંયા તમે જો અવરોધોનું જોડાણ જે બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનની ઊર્જા સતત ઉષ્મા રૂપે જ વહે જશે, એટલે ગરમ થઈ જાય ઉષ્મા સ્વરૂપે, અને જેને જ વિદ્યુત પ્રવાહની તાપીય અસર થાય છે। આ આપણા માટે સામાન્ય બીજા સાધનો માટે આ ગેરફાયદો છે, પણ આના ફાયદા તરીકે પણ આપણે લઈએ છીએ અને એના માટે આપણે વધારે મૂલ્યના અવરોધો લગાડીને આપણા ઘરની અંદર આપણે જોઈએ તો વિદ્યુત હીટર છે અથવા તો વિદ્યુત ઇસ્ત્રી છે કે જેની અંદર શું કરવામાં આવે છે, અવરોધો જોડાણ વધારે છે, મોટા અવરોધો છે, માટે ઉષ્મા સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન કરે છે, વિદ્યુત ઊર્જાનું ઉષ્મામાં જ રૂપાંતર કરે છે અને જેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કરતા તાપીય અસર ઉપર કામ કરતા બે સાધનોની આપણે વાત કરી। હવે સામાન્ય રીતે હું કહું કે અહીંયા પરિપથમાં એક અવરોધ જોડેલો છે, આર હોમનો અવરોધ છે, અને આ અવરોધની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર છે, આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આર હોમના અવરોધમાંથી, બરાબર છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે વિદ્યુત ભાર પસાર થાય છે। તો આપણે સમજીએ કે વિદ્યુત ભાર કેટલો, તો ક્યુ વિદ્યુત ભાર એની અંદરથી પસાર થાય છે અને જે માટે લાગતો સમય ટી છે, ટી સમય માટે ક્યુ વિદ્યુત ભાર પસાર થાય છે। હવે ક્યુ વિદ્યુત ભાર પસાર થાય અથવા તો વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય જેના કારણે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, વી વોલ્ટ છે। તો એનો મતલબ કે ક્યુ વિદ્યુત ભાર છે એને ક્યુ વિદ્યુત ભારને આ અવરોધમાંથી પસાર કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે, તો કરવું પડતું કાર્ય એ વિક્યુ જેટલું છે, બરાબર છે। તો આ કાર્ય વિક્યુ જેટલું કેટલા સમય માટે, ટી સમય માટે પસાર કરતા કરવું પડતું કાર્ય કેટલું છે, વિક્યુ છે। તો આ પરિપથનો પાવર પી બરાબર શું થાય, તો આપણને ખબર છે કે પરિપથનો પાવર પી બરાબર વિક્યુ ના છેદમાં ટી, ટી સમય માટે વી વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપેલો છે, જ્યારે ક્યુ વિદ્યુત ભાર જેટલો વિદ્યુત ભાર પસાર કરવા માટે ટી સમયમાં કરવું પડતું કાર્ય એ વિક્યુ છે, ત્યારે એ આખા પરિપથનો પાવર કેટલો મળે છે તમને, પી બરાબર વિક્યુ ના છેદમાં
टी मळे छे। हवे तमने खबर छे के प्रवाह आई एटले शुं करतो था, तो के पसार थतो विद्युत भार एकम समय में, तो क्यू बाय टी नी जग्या पर आई पण लखाय, तो पावर पी बराबर शुं लखी शकाय वी अने क्यू आई नी जग्या पर आई लखी शकाय, तो पावर पी बराबर वी आई तमने मळे छे। बराबर छे के नहीं? હવે આપણે એમ કહીએ કે પાવર એટલે આ જે ઉર્જા છે, પી ઉર્જા, પી જેટલી ઉર્જા છે, ધારો કે ટી સમય માટે, ટી સમય માટે પરિપથને પૂરી પાડતી ઉર્જા, ટી સમય માટે પરિપથને કેટલી થાય, तो परिपथ ने पूरी पाड़ती ऊर्जा t समय माटे, ऊर्जा ए p क्रॉस t थाय t समय माटे, ऊर्जा ए पावर એટલે ऊर्जा છે, તો આપણે t સમય માટે પરિપથ ને પૂરી પાડતી ઊર્જા p क्रॉस t છે। હવે જે ઊર્જા આ પરિપથના આ અવરોધને મળે છે એ અવરોધમાં ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે, બરાબર છે, અને પરિપથ દ્વારા उत्पन्न थती ऊर्जा क्या स्वरूपे छे? उष्मा ऊर्जा स्वरूपे मळे छे। तेथी उष्मा ऊर्जा एच बराबर पी क्रॉस टी थाय। हवे पी एटले शुं हतुं? वी क्रॉस आई, तो वी क्रॉस आई क्रॉस टी थाय त्रण। हवे जुओ V છે ઓહ્મના નિયમ પ્રમાણે કરીએ તો V બરાબર શું થાય? I R થાય, તો I R ક્રોસ I ક્રોસ T, તેનો મતલબ I સ્ક્વેર R T મળે છે ઉષ્મા ઊર્જા H, અને આને આપણે શું કહીએ છીએ? જૂલનો નિયમ કહે છે આને। આપણે શું કહેવામાં આવે છે? ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા H બરાબર I સ્ક્વેર R T, અને જેને આપણે જૂલનો નિયમ કહે છે। હવે આ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા કેટલી હોય, તો જુઓ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણ છે કે નહીં? આઈ નો વર્ગ એના સમપ્રમાણ, પછી પરિપથના અવરોધના સમપ્રમાણ આ છે કે નહીં, અને ત્રીજું સમય આપેલ સમયના સમપ્રમાણ, એનો મતલબ શું થયો કે જો તમે વિદ્યુત પ્રવાહ વધારો છો તો પણ ઉષ્મા ઊર્જાનું મૂલ્ય વધે છે કેમ કે સમપ્રમાણ છે, જો તમે અવરોધ વધારે મૂલ્યનો હોય તો પણ ઉષ્મા ઊર્જામાં વધારો થાય છે, જો તમે વધારે સમય માટે એ વિદ્યુત ઊર્જા એટલે ઉષ્મા ઊર્જા આપતું જે સાધન છે એને વધારે સમય સુધી રાખો તો પણ તમને ઉષ્મા ઊર્જા વધારે મળે છે। એટલે તમે ઘણી વાત અહીંયા આપણે ઇસ્ત્રીની વાત કરીએ તો ઇસ્ત્રી છે પેલા કહે કે નાની મોટી એમ કે વધારે અવરોધ વાળી ઇસ્ત્રી હોય તો તમને વધારે ઉષ્મા ગરમી આપે છે, અથવા તો વધારે વોટની ઇસ્ત્રી હોય એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન વધારે થતું હોય તો પણ ગરમી વધારે આવે છે, અથવા તો ઇસ્ત્રીને પાંચ સેક આપણે પાંચ મિનિટ ચલાવીએ એની જગ્યાએ જો દસ મિનિટ સુધી ચાલુ રાખીએ તો સમય વધારીએ તો પણ ઉષ્મા ઊર્જા તમને વધારે આવે છે, બરાબર છે? માટે આ ત્રણે ત્રણ એના સમપ્રમાણમાં છે, તો ગમે તે મૂલ્ય અહીંયા વધારવાથી ઉષ્મા ઊર્જા એચ નું મૂલ્ય પણ શું થાય છે? વધે છે। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વાત કરીએ તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે જોઈ, જેમાં જૂલનો નિયમ જોયો કે એચ બરાબર આઈ સ્ક્વેર આરટી છે, અને એના ઉપરથી ઘણા બધા એ જ વિદ્યુત
जे विद्युत ऊर्जा छे जे रूपांतर पामीने ऊष्मा ऊर्जा स्वरूपे मळे छे अने एना पण केटलाक व्यवहारिक उदाहरणो छे कि आपणे जे आम तो गैरफायदो छे पण एने फायदा तरीके पण लीधेलो छे तेमां व्यवहारिक उपयोगोमां छे के उदाहरण तरीके विद्युत इस्त्री आपणे विद्युत टोस्टर छे विद्युत ओवन छे विद्युत हीटर छे अने विद्युत किटली छे तो आ बधा ज जे विद्युत ऊर्जा नुं रूपांतर ऊष्मा ऊर्जा स्वरूपे थाय छे એટલે એની અંદર જે વપરાતી વિદ્યુત પરિપથમાં વપરાતી જે ધાતુ છે જેનો અવરોધ વધારે હોય છે અને જે વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતરિત કરે છે અને વ્યવહારમાં આપણે એને વાપરીએ છીએ. એ સિવાય તમે જુઓ તો બલ્બ છે તો બલ્બની જે ફિલામેન્ટ આવે છે એ ટંગસ્ટનની બનેલી હોય છે. તમે બલ્બ જુઓ તો આ રીતે એની અંદર કાચનું આ રીતે હોય છે પણ અહીંયાથી આ રીતે ત્રણ વાયર જોડેલા હોય છે અને આની સાથે આ રીતે ફિલામેન્ટ જોડેલી હોય છે. આવો આવે છે ને બલ્બ તો એને થોડી દૂર રાખેલી હોય છે ફિલામેન્ટ જે ટંગસ્ટન ધાતુની હોય છે. ટંગસ્ટન જુઓ એનું ઊંચું ગલનબિંદુ છે 3380 સેન્ટીગ્રેડ ઉપર એ પીગળે છે બરાબર અને ટંગસ્ટનને જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારે ચકચકિત પ્રકાશ પણ આપે છે એટલે પ્રકાશ અને ઉષ્મા બંને ઉત્પન્ન થાય છે. બીજું કે આનું આયુષ્ય વધે એ માટે આ જે કાચનો ભાગ છે કે જેની અંદર બીજી કોઈ હવા ઓક્સિજન એવું હોતું નથી કે જેથી પ્રક્રિયા કરી શકે એ માટે નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન અને ઓર્ગન જે રાસાયણિક રીતે એની સાથે પ્રક્રિયા ન કરતા હોય એવા નાઇટ્રોજન અને ઓર્ગન જેવા વાયુ અંદર ભરવામાં આવે છે જેથી ફિલામેન્ટનું આયુષ્યમાં પણ શું થાય છે વધારો થાય છે. તો અહીંયા એ થાય છે વિદ્યુતનું ઉષ્મા સ્વરૂપે વધારે અને બીજું પ્રકાશ સ્વરૂપે તમને ઉર્જા મળે છે તો આ પણ એનું વ્યવહારિક ઉપયોગ છે. બીજું આપણે ફ્યુઝની વાત કરીએ તો આપણે આગળ પણ જોયું હતું કે ફ્યુઝ છે એ જો કેવી રીતે લગાવતા હતા તો આપણો જે પરિપથ હતો આ પરિપથમાં તો અહીંયા આપણે ફ્યુઝ લગાવતા હતા. અહીંયા ધાતુની બે પ્લેટો હોય છે અને એની વચ્ચે આ રીતે ફ્યુઝ વાયર લગાવવામાં આવે છે. તો આખો જે ભાગ છે પોર્સેલિનનો હોય છે ચિનાઈ માટી કહીએ આપણે એને સામાન્ય રીતે કે જે ગરમ થવાથી એની ઉપર કોઈ અસર થતું નથી. કેમ એવું તો તમને ખબર છે કે જ્યારે વધારે પાવર સપ્લાય પસાર થાય એટલે ઓવરલોડિંગ થાય અથવા શોર્ટ સર્કિટ થાય ત્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન વધી જાય છે ત્યારે ફ્યુઝ છે એવી મિશ્ર ધાતુનો હોય છે કે એના ગલનબિંદુ કેવા હોય છે નીચા હોય છે એટલે નીચા ગલનબિંદુ હોવાથી એ ઝડપથી નીચે પીગળી જાય છે ગરમ થઈને તેથી શું થાય છે પરિપથ છે પૂર્ણ થતો નથી અહીંયા ભંગાણ પડી જાય છે એથી આગળ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો અહીંયા પણ ઉષ્મીય અસર છે ગરમ થવાથી પીગળે છે તાર બરાબર કે નહીં. તો મિશ્ર ધાતુનો તાર હોય છે ફ્યુઝમાં જેમાં એલ્યુમિનિયમ કોપર લોખંડ કે લેડ એવી કોઈ મિશ્ર ધાતુમાંથી બનાવે છે. ફ્યુઝ છે તે ચોક્કસ રેટિંગમાં મળે છે તમારે કઈ જગ્યાએ ફ્યુઝ વાપરવાનું છે એ રીતે એના અલગ અલગ રેટિંગ હોય છે 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર એવા અલગ અલગ રેટિંગમાં તમને ફ્યુઝ પણ મળે છે. તો આ પણ તાપી અસર ઉપર કામ કરતું એક વ્યવહારિક ઉદાહરણ જ છે. તો હવે વાત આવે છે કે વિદ્યુત પાવર તો આપણે સામાન્ય રીતે કાર્ય કરવાનો દર કેટલું કાર્ય થાય છે તો જેટલું કાર્ય થાય છે એટલો પાવર વપરાય છે એમ કહીએ છીએ. તો કાર્ય કરવાનો દર અથવા તો ઊર્જાની જે વપરાશ થાય છે કે જેને આપણે સામાન્ય રીતે પાવર કહીએ છીએ જ્યારે વિદ્યુતની અંદર કે વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા તો વ્યય થતી જે ઊર્જા છે વિદ્યુત ઊર્જા અને એને જ આપણે વિદ્યુત પાવર કહીએ છીએ. આગળ આપણે જોયું કે પાવર P બરાબર V ગુણ્યા I થતું હતું. હવે ઓહ્મના નિયમ પ્રમાણે જો હું અહીંયા V બરાબર શું હતું IR છે I ક્રોસ R તો અહીંયા હું મૂકું તો P બરાબર V ની જગ્યા પર I ક્રોસ R થશે. એનો મતલબ P બરાબર 2 વખત R છે તો I સ્ક્વેર R બની. તો તમને જુઓ પાવરનું એક આ સૂત્ર મળ્યું છે આ બીજું સૂત્ર મળ્યું છે P બરાબર I સ્ક્વેર. જો હું I ની કિંમત મૂકું
तो आई बराबर शू थाय बीना छेद में आर थाय। जो आ किंमत मुकवामां आवे तो पी बराबर अहीं बी गुण्या आई नी जग्या बीना छेद में आर, तो पी बराबर बी स्क्वेर आर पण मळे तमने पावर बराबर छे। तो पावर, तो पावर माटे नो आपणे एसआई एकम शू लई शकीए, तो वोल्ट इंटू एम्पियर पण कही शकीए छीए बराबर छे। पण पावर नो एकम नी वात करीए तो एकम केवो छे वोट छे, वोट डब्ल्यू बराबर छे, कैपिटल डब्ल्यू वोल्ट नथी भाई, खास ध्यान राखजो वोल्ट वोल्ट छे। અહીંયા હું લખું તો વોલ્ટ અને વોટ, આ વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાન વી છે, જ્યારે વોટ એ ડબલ્યુ છે જે પાવરનો એકમ છે, બંને અલગ છે। તો એકમ છે વોટ છે, વોટ એ નાનો એકમ છે, તો એનાથી મોટા એકમોની આપણે વાત કરીએ તો મોટા એકમમાં કિલો વોટ અથવા તો મેગાવોટ પણ કહે છે। કિલો વોટ એટલે 10^3 વોટ થાય, મેગાવોટ એટલે 10^6 વોટ થાય, મોટા એકમો છે। હવે વાત આવી છે કે જો વોટની સાથે સમયને પણ જોડી દેવામાં, તો સમય જો આપણે શોધી જઈએ તો આપણને શું મળે છે, તો વોટ ઇન્ટુ પાવર એટલે ડબલ્યુ એચ વોટ ઇન્ટુ હવર છે। પણ વોટ હવર એ હજુ નાનો એકમ છે, પણ એની જગ્યાએ જો તમે કિલો વોટ સોરી અવર 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 લો તો કે ડબલ્યુ એચ મળે છે। તો અહીંયા કે ડબલ્યુ એચ છે, તો કે ડબલ્યુ એચ માં જુઓ કિલો વોટ અને હવર છે, હવર શેમાં લેવાનું છે, કે ડબલ્યુ છે તો એ કિલો વોટ છે અને હવર્સ જે કલાકમાં છે, સમય છે, સમયની વાત છે। તો આપણને કે ડબલ્યુ એચ, કે ડબલ્યુ એચ એટલે એક યુનિટ કહીએ છીએ જે સામાન્ય રીતે વ્યવહારની અંદર વપરાતો એકમ છે। એક કે ડબલ્યુ એચ બરાબર એક યુનિટની વાત છે, વ્યવહારમાં વપરાતો એકમ છે। તો વ્યવહારમાં કયો એકમ વપરાય છે, એક કે ડબલ્યુ એચ। તો આને આપણે ઊર્જા સ્વરૂપે જોઈએ કે જૂલ સ્વરૂપે કેટલા થાય, તો એક કે ડબલ્યુ એચ બરાબર કેટલા થાય, તો 1000 વોટ ગુણ્યા હવર્સ છે તો એના સેકન્ડ કેટલા થાય, તો 3600 સેકન્ડ છે। તો અહીંયા હું કરું તો 1000 × 3600 તો 36 × 1, 2, 3, 4, 5, 10^5 થાય। હજુ જો અહીંયા પોઈન્ટ ખસેડું તો 3.6 × 10^6 હવે આ શું છે, વોટ ઇન્ટુ સેકન્ડ અને જેને આપણે શું કહીએ છીએ જૂલ જે બરાબર છે। તો એનો મતલબ 1 kWh બરાબર 3.6 × 10^6 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા તમને મળે છે બરાબર કે નહીં, એટલી વિદ્યુત ઉર્જા તમને મળે છે। તો kWh આપણો વ્યવહારિક એકમ છે, 1 kWh એટલે 1 યુનિટ કહીએ છીએ। આપણા ઘરે જે વિદ્યુત મીટર છે કે જે જીબી છે, તો એના દ્વારા આવતો સપ્લાય મીટરમાં આવે છે અને મીટરથી પછી આપણા ઘરની અંદર આવે છે। તો એ જે મીટર છે, એ ડિસ્પ્લે કરતું જે મીટર છે, તો આ મીટરનું જે રીડિંગ છે એની અંદર અલગ અલગ તમને રીડિંગો જોવા મળે છે। તો જ્યારે અહીંયા ડિસ્પ્લે ઉપર કે ડબલ્યુ એચ આવે ત્યારે અહીંયા કેટલો આંકડો છે એ જુઓ, એ તમારા શું બતાવે છે, તમને યુનિટ બતાવે છે અથવા તો કે ડબલ્યુ એચ બતાવે છે। એને એનર્જી મીટર પણ કહે છે, એનર્જી એટલે ઉર્જા છે બરાબર છે। તો આ એનો વ્યવહારિક એકમ છે,
बराबर विद्युत पावर अने एनो व्यवहारिक एकम छे एने ऊर्जा स्वरूपे दर्शाओ तो आ रीते 3.6 × 10⁶ जूल जेटली विद्युत ऊर्जा मळे छे के जेने 1 kWh अथवा 1 यूनिट पण कहेवामां आवे छे।